हेलो डियर स्टूडेंट्स, वेलकम इन ऑनलाइन क्लासरूम ऑफ चाणक्य एकेडमी। केम छो तमे बधा? आई होप मजा में आशो। सब्जेक्ट साइंस चैप्टर नंबर 2, अपनी आसपासना द्रव्यों शुद्ध है। अने आजनो टॉपिक है कलिल द्रावण और निलंबन द्रावण। सो लेट स्टार्ट। केम छो विद्यार्थी मित्रों, मजा में? आई होप के तमे बधाज मजा में हशो अने बधाज पोतानुं रेग्युलर स्टडी में पूरेपूरू ध्यान आपता हशो, राइट? आपणे लास्ट लेक्चर में शू शू भण्या हता ते थोड़ुंक रिवाइज करी लईए। तो आपणे लास्ट लेक्चर में संतृप्त द्रावण, असंतृप्त द्रावण विषय भण्या हता, राइट? ते बन्नेनी व्याख्या जोई हती आपणे। त्यारबाद आपणे शू जोयुं? तो के त्यार बाद आपणे द्रावणनी सांद्रता कई रीते शोधाय ते जोयुं। साव इजी रीत छे। आजे आपणे काले एनुं सूत्र आपणे जोई लीधुं के द्रावणनी सांद्रता बराबर द्राव्यनो जथ्थो छेदमां द्रावणनो जथ्थो, अथवा द्रावणनी सांद्रता बराबर द्राव्यनो जथ्थो अथवा छेदमां द्रावकनो जथ्थो। તમે છેદમાં દ્રાવણનો જથ્થો પણ લઈ શકો અને દ્રાવકનો જથ્થો પણ લઈ શકો, તમને કયો રીતના ડેટા આપેલો છે તેના પર ડિપેન્ડ હોય છે। હવે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ આપણે ફક્ત બે રીતનો ઉપયોગ કરીશું। પહેલી રીત છે કે દ્રાવણના વજન, વજનથી ટકાવારી, રાઈટ? એટલે કે એની વજન જે આપેલું એની આપણે ટકાવારી લેશું। તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100। અને બીજું સ્ટેપ છે દ્રાવણની વજન કદથી ટકાવારી, એટલે કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ। દ્રાવણ છે તે લિક્વિડ ફોર્મમાં હોય ને, તો એનું ગુણ્યા 100। ચલો એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે તમારી ટેક્સ્ટ બુકમાં, આપણે તેનો અભ્યાસ કરી લઈએ। એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે, તો તે દ્રાવણની સાંદ્રતા વજન વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો। એટલે કે આપણને એક દ્રાવણ આપ્યું છે જે કેટલા પાણીમાં, તો કે 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે। કેટલું ક્ષાર ધરાવે છે? 40 ગ્રામ। તો તે દ્રાવણની સાંદ્રતા વજન વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધવાની છે। જુઓ, તમને ક્લિયર કટ કહી દીધું છે કે તમારે વજન વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધવાની છે, બરાબર? તો દ્રાવ્યનું વજન સામાન્ય ક્ષાર જાય પછી તે કેટલું છે? 40 ગ્રામ। સામાન્ય ક્ષાર મતલબ કે મીઠું। દ્રાવકનું વજન કેટલું છે? તો કે 320 ગ્રામ, એટલે કે પાણી। હવે આપણે દ્રાવણનું વજન બરાબર દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન, તો ટોટલ કેટલું થશે? 40 ગ્રામ વત્તા 320 ગ્રામ ઇઝિકલ ટુ 360 ગ્રામ। મળ્યું તમને આટલું, રાઈટ? આટલું સમજાઈ ગયું મિત્રો? હવે આપણને ચોખ્ખું દાખલામાં સમજાયું છે કે આપણે વજન વજનથી ટકાવારી શોધવાની છે। તો હવે આપણે હમણાં જ જે પહેલું સૂત્ર જોયું હતું તે કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100। દ્રાવ્યનું વજન તો 40 છે, બરાબર? તે આપણને આપી દીધું છે। દ્રાવકનું વજન એટલે તે બંનેનું મિક્સ થઈને આવે ને મિત્રો, જે આપણે શોધ્યું 360 ગ્રામ, એટલે દ્રાવણનું વજન કુલ કેટલું થયું? 360 ગ્રામ ગુણ્યા 100, એટલે એના છેદ ઉડાડતા એનો જવાબ આવશે 11.1%। છે ને સાવ ઇઝી મિત્રો? આવો સહેલા દાખલા જ તે સાયન્સમાં આવશે મોટાભાગના, બરાબર? આપણે ટેસ્ટમાં હું તમને આજે દાખલો આપીશ, તો આઈ હોપ તમે સરસ તેનો જવાબ લઈ આવશો અને તમને આવડશે। તો હવે આપણને કોઈ પણ દ્રાવણનો ડેટા આપી દીધો હોય, માહિતી આપી હોય, તો આપણે એનો સાંદ્રતા શોધી શકીએ, રાઈટ? ચલો હવે આપણે આગળ એક્ટિવિટી કરી, એમાં એક શબ્દ આવ્યો હતો નિલંબન દ્રાવણ, યાદ કરો। એમાં જૂથ સીને મળેલી વિષ્માંક પ્રણાલી એટલે કે ચૂકનો ભૂકો હતો, જેવા ભણના કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હતા। હવે મિત્રો, ચોકનો ભૂકો છે એને તમે પાણીમાં નાખશો તો શું તે ઓગળશે? નહીં ઓગળે। શું થશે? એના ઘન કણો છે તે પ્રવાહીમાં અલગ અલગ વિખેરાઈ ગયેલા હશે। ઓગળશે તોય તેના બધા કણો સાવ એબ્સોર્બ નહીં થયા હોય,
દ્રાવ્યના કણો ઓગળતા જ નથી, એટલા માટે શું છે કે તે ઘન અને પ્રવાહીનું મિશ્રણ છે. બંનેની ભૌતિક પ્રણાલી અલગ છે, રાઈટ? એટલે શું થયું? વિસ્માંગ મિશ્રણ, કે જેમાં દ્રાવ્યના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહે છે, એટલે કે તે તરતા રહે છે, ફરતા રહે છે. આવા નિલંબિત કણોને આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ, રાઈટ? હવે નિલંબન એટલે શું તમને સમજાઈ ગયું ને? કે નિલંબન એટલે કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહે છે. નિલંબન કેવું પ્રવાહી મિશ્રણ છે? વિસ્માંગ મિશ્રણ છે, જેમાં દ્રાવ્યના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહે છે. હવે આવા કણોને આપણે નરી આંખે તો જોઈ જ શકીએ. જેમાં આપણે દ્રાવણના ગુણધર્મો જોયા હતા એમાં આપણે હવે નિલંબનના ગુણધર્મો જોઈ લઈએ, રાઈટ? પહેલું જ આપણને ખબર છે નિલંબન કેવું મિશ્રણ છે, નિલંબન વિસ્માંગ મિશ્રણ છે, રાઈટ? ત્યાર બધી બીજા પોઈન્ટ જોઈ લઈએ તો કે નિલંબન ધરાવતા કણો નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. ચોકના કણો પાણીમાં હશે તો એને તમે જોઈ શકશો ને મિત્રો, રાઈટ? ત્યાર પછીનો પોઈન્ટ છે નિલંબિત કણો, નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે, મતલબ કે વિખેરણ કરી શકે છે, તેનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? અને લાસ્ટ પોઈન્ટ, જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો પાત્રમાં તળિયે બેસી જાય છે. હવે તમને ખબર પડી કે કેમ એવું થાય? તો કે તમે ચોકનો ભૂકો નાખ્યો પ્રવાહીમાં તો પહેલાં તમે એને હલાવ્યો હશે તો તે વિક્ષેપિત અવસ્થામાં હશે, પરંતુ થોડી વાર એને સ્થિર અવસ્થામાં તમે બીકરમાં કાચના ગ્લાસમાં રાખી મૂકો તો થોડી વાર પછી તે ચોકના કણો છે તે ધીમે ધીમે નીચે આવી જશે, તળિયે આવી જશે પાત્રના, અને ત્યાં બેસી જાય છે, રાઈટ? એટલે મતલબ કે ત્યાં સેટ થઈ જાય છે. આમ નિલંબન છે તે અસ્થાયી હોય છે. હવે ગાળણ દ્વારા એટલે ઉપરનું જે પ્રવાહી હશે તે પછી આછું થવા માંડશે, એટલે કે ગાળણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી આપણે અલગ કરી શકીએ છીએ. જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે અને તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરવા અસમર્થ બને છે, રાઈટ? એટલે કે નિલંબન છે તે અસ્થાયી હોય છે. ફરીવાર આપણે ફટાફટ જોઈ લઈએ, વિસ્માંગ મિશ્રણ હોય, કણોને નરી આંખે જોઈ શકીએ, પ્રકાશનું પ્રકિરણન કરે તેથી માર્ક જોઈ શકાય, નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે એથી દ્રાવ્યના કણો તળિયે બેસી જાય, એટલે કે નિલંબન અસ્થાયી હોય છે, રાઈટ? આટલું તમને સમજાઈ ગયું હશે. ચલો હવે આપણે એની પછીનો પોઈન્ટ લઈએ, કલિલ દ્રાવણ એટલે શું? મિત્રો, જ્યારે આપણે પેલી એક્ટિવિટી વિશે જોયું હતું ત્યારે એમાં જૂથ ડીમાં આપણે શું કર્યું હતું? તો કે દૂધનો ઉપયોગ કર્યો હતો અને દ્રાવણને કલિલ અથવા કલિલમય દ્રાવણ કહે છે. એનું હવે વ્યાખ્યા જોઈએ તો કે કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. કેવી રીતે ફેલાયેલા હોય છે? એક સમાન રીતે ફેલાયેલા હોય છે. હવે બંનેનો તફાવત જોઈ લો. નિલંબિત કણો કરતાં કલિલ કણોનું કદ નાનું હોય છે, તેને કારણે મિશ્રણ કેવું દેખાય છે? સમાંગ દેખાય છે. પરંતુ વાસ્તવમાં કલિલ દ્રાવણ વિસ્માંગ મિશ્રણ જ છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે દૂધ. ફરીવાર જોઈ લઈએ, કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. નિલંબિત કણો કરતાં ફરીવાર એકવાર વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો કે કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. એટલે નિલંબિત કણો કરતાં કલિલ કણોનું કદ કેવું હોય છે? નાનું હોય છે. તેને કારણે મિશ્રણ કેવું દેખાય છે? સમાંગ દેખાય છે.
परंतु वास्तव में कलेल द्रावण ए विषमांग मिश्रण ज छे। एक्जाम्पल तरीके आपणे दूध लईए, राइट। हवे कलेल कणों कद केवुं छे, नानुं होवाने लीधे आपणे एने नरी आँखे जोई शकता नथी। अने तमे एक्टिविटी में जोया प्रमाणे कलेल कणों प्रकाशना किरणपुंजनुं आसानीथी प्रकीर्णन करी शके छे। आ प्रकाशना किरणपुंजना आ प्रकारना प्रकीर्णनने आपणे टिंडल असर कहीए छीए। शुं कहीए छीए? टिंडल असर कहीए छीए। आ असर टिंडल नामना वैज्ञानिके शोधी होवाथी एने आपणे टिंडल असर कहीए छीए। तो तमने एवुं एक के बे मार्कमां पूछाई शके कि टिंडल असर एटले शुं? तो कि कलील कणों प्रकाशना किरणपुंजनुं आसानीथी प्रकीर्णन करी शके छे। प्रकाशना किरणपुंजना आ प्रकारना प्रकीर्णनने टिंडल असर कहे छे, राइट। એટલે કે જ્યારે સૂર્ય કે કિરણનું કિરણપુંજ નાના છિદ્ર મારફત અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ આપણે ટિંડલ અસર કહી શકીએ, જોઈ શકાય છે। જેમ તે સિવાય હવામાંના ધૂળ અને ધુમાડાના કણોને કારણે જે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે જેને લીધે પણ ટિંડલ અસર જોવા મળે છે। આ બંને એક આપણા રૂટીન લાઈફના એક્ઝામ્પલથી, આ ઘણીવાર આપણા ઘરમાં સવારમાં કેમ તડકો આવતો હોય તો એટલી જગ્યામાં તમને કણ જેવી હવામાં ફેલાયેલા જોવા મળે છે। તો તે પણ હવામાંના ધૂળ અને ધુમાડાના કણો હોય છે, તેને લીધે આપણે તેને જોઈ શકીએ છીએ। આ જે ઇફેક્ટ છે તેને આપણે ટિંડલ અસર કહીએ છીએ। હવે તમને એક્ઝામ્પલ આપ્યું છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તે ટિંડલ અસર નથી દર્શાવતું, અને પાણી અને મિશ્રણ છે તે ટિંડલ અસર દર્શાવે છે, રાઈટ। હવે તમે આપણે આગળનું એનું જોઈએ તો ગાઢ જંગલમાં જ્યાં જંગલો એકદમ ઘાટા હોય છે, એટલે કે સૂર્યનો પ્રકાશ પણ માંડ માંડ પહોંચતા હોય છે, એવા જંગલોમાં સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે। જંગલમાં રહેલ ધુમ્મસ કે ઝાકળમાં પાણીના અતિ સૂક્ષ્મ કણો હોય છે। ઝાકળ હોય છે તે પાણીનામાં જોઈ છે, તમે બાષ્પીભવનની પ્રક્રિયા વિશે ભણી ગયા છો। તો જંગલમાં રહેલ જે ધુમ્મસ હોય છે કે ઝાકળ હોય છે તે પાણીના અતિ સૂક્ષ્મ કણો હોય છે, જે હવામાં કલીલ કણોની માફક જ ફેલાયેલા હોય છે, રાઈટ। તમને એક સરસ પિક્ચર્સ આપ્યું છે જેમાં તમે ટિંડલ અસર જોઈ શકો છો। હવે આપણે કલીલના ગુણધર્મો એક જોઈ લઈએ। કલીલ કેવું મિશ્રણ છે? વિષ્માંગ મિશ્રણ છે, રાઈટ। કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોવા મુશ્કેલ છે। કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજને પ્રકીર્ણન કરી શકે છે અને પ્રકાશના માર્ગને દૃશ્યમાન બનાવે છે। કલીલને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલીલ કણો પાત્રમાં તળિયે બેસી જતા નથી, તેથી જ કલીલ સ્થાયી હોય છે, રાઈટ। ફરીવાર આપણે જોઈ લઈએ, કલીલ વિષ્માંગ મિશ્રણ હોય છે, કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે દરેક કણનું લીધે આપણે નરી આંખે જોતા નથી, પરંતુ પ્રકાશનું પ્રકીર્ણન તે સરસ રીતે કરી શકે છે, તેની કમ્પેરમાં તે મોટા હોય છે અને પ્રકાશના માર્ગને દૃશ્યમાન બનાવે છે। કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા આગળ આપણે જ્યારે નિલંબિત દ્રાવણને મૂકી રાખતા હતા તો તેના કણો નીચે બેસી જતા હતા, પણ એક્ઝેક્ટ એનાથી ઓપોઝિટ આમાં કલીલના કણોને આપણે જો ખલેલ પહોંચાડ્યા વગર રાખીએ કલીલને તો પણ તેના કણો નીચે બેસી જતા નથી, એટલે કે તે દ્રાવણ કેવું છે? કલીલ દ્રાવણ તે સ્થાયી છે, જ્યારે નિલંબિત છે તે કેવું છે? અસ્થાયી છે, રાઈટ। હવે આજે આપણે આટલા ટોપિક વિશે જોયું મિત્રો। કલીલ દ્રાવણ વિશે તમે જે કાંઈ ભણ્યા તે તમે આપણે એક હજી એક પોઈન્ટ રહી ગયો જોઈ લઈએ। કલીલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી। જો આપણે નિલંબિત દ્રાવણને આપણે અલગ કરી શકતા હતા, પરંતુ કલીલ દ્રાવણને નથી કરી શકતા, તો એને એક વિશિષ્ટ પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલીલ કણોને આ મિશ્રણમાંથી અલગ કરી શકાય છે, રાઈટ। હવે
કલિલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ હોય છે. કલિલ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય જેવા ઘટકો અને વિક્ષેપિત કલા ભલે કે ફેઝ બનાવે છે, અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને વિક્ષેપણ માધ્યમ કહે છે. એટલે તમને વ્યાખ્યા મળી ગઈ કે વિક્ષેપણ માધ્યમ એટલે શું. વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના ભૌતિક કણોની ભૌતિક અવસ્થાના આધારે કલિલનું સામાન્ય રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, જે તમને નીચે ચાર્ટમાં આપેલું છે, જેનો અભ્યાસ આપણે કરશું. રાઈટ, ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય અવસ્થાના એક્ઝામ્પલ આપેલા છે વિક્ષેપિત કલામાં, વિક્ષેપિત માધ્યમમાં, અને કલિલનો પ્રકાર કેવો હોય છે તે આપણે જોઈએ. ઉદાહરણ એનું એક જ એક્ઝામ્પલ સરસ છે, ધુમ્મસ, વાદળ, ઝાકળ, તો તે કેવી કલામાં હોય છે, તો કે પ્રવાહી. માધ્યમ કેવું હોય છે, વાયુ, અને પ્રકાર કેવો હોય છે, એરોસોલ પ્રકાર. રાઈટ, તો આ તમે ચાર્ટનો એકવાર અભ્યાસ કરી નાખજો. આપણા ક્વેશ્ચન છે, સમાંગ મિશ્રણ અને વિષ્માંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો. રાઈટ, સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તે તમને પૂછ્યું છે અને એક દાખલો આપ્યો છે. તો તમારા હોમવર્કના ક્વેશ્ચન આમાંથી થશે, હું તમને મોકલી આપીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે કલિલ દ્રાવણ અને નિલંબિત દ્રાવણ એ બે વિશે ભણ્યા. આઈ હોપ કે તમને તે સમજાઈ ગયું હશે. છતાં પણ કંઈ ક્વેરી હોય તો પ્લીઝ નોટ ડાઉન કરી રાખજો. આપણે ફરીવાર એકવાર રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આખું ચેપ્ટર જ્યારે કરશું ત્યારે ફરીવાર સમજાવીશ. અને છતાં કંઈ ડાઉટ હોય તો ડોન્ટ વરી, જ્યારે પણ રેગ્યુલર સ્કૂલ સ્ટાર્ટ થશે આપણે કરશું રિવિઝનમાં. ઓકે, સો બી હેપી, બી પોઝિટિવ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.